નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુંજન મતમાં સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે તેના માટે મેં એક પ્લેલિસ્ટ બનાવેલું છે, જેનું નામ છે સીવણ ક્લાસ. એમાં મેં પહેલેથી બતાવેલા છે બધા જ વિડિયા કે કેવી રીતના મશીન ચલાવવું, કેવી રીતના સેમ્પલ બનાવવા, કેવી રીતના મશીનની પ્રેક્ટિસ કરવી, કેવી રીતના ડ્રેસના ફરમા બનાવવા. હાલના ક્લાસમાં હું તમને બ્લાઉઝના ફરમા બનાવતા શીખવાડું છું. ગવર્મેન્ટ ક્લાસીસ હોય કે આઈટીઆઈ ક્લાસીસ, આ ઈ મેથડથી તમને હું શીખવાડવાની કોશિશ કરું છું. તો આપણે બધા જ આપણે ફોર ટક્સવાળા બ્લાઉઝ મેં સ્ટાર્ટ કરેલું છે. તો 40ની સાતી પહોળાઈ હોય ત્યાં સુધીના મેં બધા જ વિડીયો અપલોડ કરેલા છે. નો જોઈએ હોય તો જરૂર જોઈ લેજો. આજે શીખવાના છીએ આપણે 42 ઇંચની સાતી પહોળાઈ હોય તો ફોર ટક્સવાળું બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું. તો તેના માપ મેં આ પ્રમાણે બ્લાઉઝ ઉપરથી લીધેલા છે. તમે જોઈ શકો છો આપણે 42 ઇંચની સાતી પહોળાઈ હોય તો કેવી રીતના કટિંગ કરવું એ આજે શીખવાડીશ. તો આપણે એક પેપરનો ટુકડો લીધો છે, તમે જોઈ શકો છો. આપણે એક સિંગલ જ લેવાનું છે પેપર, કેમ કે આપણે ફરમા બનાવતા શીખવાડીએ છીએ, ફોલ્ડ નથી કરવાનું. હવે આપણે લંબાઈ લઈ લઈએ. લંબાઈ છે આપણે બ્લાઉઝની 14 ઇંચ, તો આપણે 1 ઇંચ વધારે લેવાનું છે, તો 15 ઇંચ. 15 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. ત્યાંથી આપણે શોલ્ડર લેવાનો છે, તો શોલ્ડર આપણો ઉપર થોડું ઉપર ગળાનું છે એટલે 12 છે એટલે અડધું લેવાનું, 6. આ રીતે આપણે 6 ઇંચ માર્કિંગ કરો. શોલ્ડર લઈ લીધો આપણે. હવે આપણે ત્યાંથી મૂંઢાકાર લેવાનો છે, તો મૂંઢાકાર છે આપણો 6.5, તો 6.5 એક માર્કિંગ કરીને એને જોઈન્ટ કરી લઈએ. હવે લેવાની છે સાતી પહોળાઈ, તો સાતી પહોળાઈ છે 42 ઇંચ, બરોબર. તો 42નો ચોથો ભાગ કરવાનો, 4/5 તમારે ડિવાઈડ કરવાનું, તો 10.5. 10.5 લઈ લઈએ આપણે, માર્કિંગ કરી લઈએ. સિલાઈ માટે તો 1 ઇંચ મેં સિલાઈ માટે લીધું છે, તમે આમાં વધઘટ કરી શકો, 1.5 તમે લઈ શકો. હવે જોવાની છે આપણે કમર, તો કમર છે 40, તો 40નો ચોથો ભાગ કરવાનો, તો 10. પોણો ઇંચ આપણે ટક્સ માટે, 1 ઇંચ આપણે સિલાઈ માટે, પાછળના ટક્સ માટે મેં લીધેલું છે આ. હવે આ ભાગને આપણે બધાને જોઈન્ટ કરી લઈએ. પહેલાં તમારે પેપરમાં પ્રેક્ટિસ કરવાની, પછી તમે ડાયરેક્ટ કાપડ ઉપર પણ કટિંગ આ રીતે કરી શકો. પહેલેથી શીખે તેના માટે હું આ વિડીયો અપલોડ કરું છું, કે એને ખ્યાલ નથી હોતો કે કેવી રીતના લંબાઈ પહોળાઈમાં, કે તમારે થોડું તમારે લેવામાં મિસ્ટેક થતી હોય છે, તો પેપર કટિંગમાં પહેલાં પ્રેક્ટિસ ફૂલ કરવાની કટિંગની, પછી તમે ડાયરેક્ટ કાપડ ઉપર કરી શકો. હવે મૂંઢાકાર માટે અહીંથી 1.5 ક્રોસમાં લેવાનો છે, તો 1.5 માર્કિંગ કરી લઈએ. આપણે પાછળનો ભાગ કરીએ છીએ એટલે 1 શેપ આપી દઈએ. હવે આપણે ગળાની પહોળાઈ, તો 1.25 માર્કિંગ કરવાનું છે. 1/2 ઇંચનો અહીંયા આપણે ક્રોસ આપવાનો છે. ગળાની આપણે લંબાઈ જોઈ લઈએ, તો 8 ઇંચ રાખવાનું છે, તો 8 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. પહોળાઈ તો 3 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. પહેલા જોઈન્ટ કરી લઈએ, પછી કોઈ બી તમે શેપ આપી શકો ગળાનું.
આ રીતે આપણે ગોળ ગળાનો શેપ આપી દેવાનો છે. આ રીતે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે કટિંગ કરીને તમને બતાવું. આ રીતે આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે આપણે જોવાનો છે આગળનો ભાગ. હવે આપણે આગળનો ભાગ જોવાનો છે. તો આ રીતના એક આપણે સિંગલ પેપર જ લેવાનું છે. આ રીતે આપણે પાછળનો ભાગ રાખ, આ ગળાનું ભાગ છે, આ આપણો મૂંઢાકાર છે, બરાબર. આ રીતે આ તમારે રાખી દેવાનું છે પાછળનો ભાગ. હવે આગળના ભાગમાં આપણે એક ઇંચ વધારે લેવાનું છે ટોક્સ ને સિલાઈ માટે, અડધો ઇંચ ટોક્સ માટે. તો આપણે પાછળનો ભાગ 15 ઇંચ રાખ્યો તો આપણે 16 રાખવાનું છે, બરાબર. તો 16 ઇંચ આ રીતના નીચેના ભાગેથી તમારે વધારે લેવાનું છે. બધી જગ્યાએ આપણે બીજું માર્કિંગ કરી લઈએ. આગળના ભાગમાં કઈ કઈ જગ્યાએ તમારે ફેરફાર કરવાનો એ હું તમને બતાવીશ. આ રીતે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લઈએ. આ રીતે આપણું માર્કિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. પહેલા આપણે ગળાનું લંબાઈ લઈ લઈએ. તો આગળનું ગળું મારે રાખવાનું છે 5.5. તો 5.5 એક માર્કિંગ કરી લો. આપણે આ રીતે ગોળ શેપ આપી દઈએ આગળના ગળા માટે. હવે આપણે આગળનો ભાગ છે એટલે મૂંઢાકારમાં પણ ફેરફાર કરવાનો હોય છે. તો પહેલા આપણે આ રીતના ચોરસ આપણે પહેલા લાઈન એક ડ્રો કરી લેવાની છે. હવે આપણે આગળનો શેપ આપી દઈએ. આ રીતે આપણો ફેરફાર થઈ ગયો છે. આગળનો ભાગ છે. હવે આપણે બેલ્ટ માટીનું માર્કિંગ કરવાનું. તો 3.5 એક માર્કિંગ કરી લેવાનું છે આગળ. આ જે ગાજ ગળું છે એ સાઈડથી, અને આપણે અહીંયા 3.5, 3, 3, 1.5 વચ્ચેથી 12.5. આ રીતે તમારે નીચેના બેલ્ટ માટે માર્કિંગ કરવાનું છે. જે રીતે હરેક વિડીયામાં બતાવું, જે નિયમિત રીતે મારા વિડીયા જુએ એને ખ્યાલ છે, એ રીતે તમારે માર્કિંગ કરવાનું છે. હવે આપણે ટક્સ માટેનું માર્કિંગ કરવાનું છે. તો હંમેશા શોલ્ડરનું મધ્ય આપણે ટક્સ લેવાનો હોય છે કોઈ ભી બ્લાઉઝમાં. તો તમને બતાવું એ પ્રમાણે તમારે માર્કિંગ કરવાનું છે. 4 એક માર્કિંગ કરી લઈએ. અહીંયા આપણે 3. હવે આપણે 1/2 ઇંચ અહીંયા છોડી દેવાનું, 1/2 ઇંચ એટલું છોડી દેવાનું. આ રીતે આપણે ક્રોસમાં જોઈન્ટ કરી લેવાનું. વચ્ચેનો ટક્સ માટેનું માર્કિંગ છે આ. હવે આપણે સાઈડ ટક્સ માટે 1/2 ઇંચ અહીંયા છોડી દેવાનું છે. 1/2 ઇંચ તમારે અહીંયા છોડી દેવાનું છે. આ રીતે ક્રોસમાં આપણે સાઈડ ટક્સ લેવાના હોય છે. એ તમારે આના કરતાં નાના લેવાના હોય છે. તો 1/2 ઇંચથી કમ અહીંયા માર્કિંગ કરી લઈએ. 1/2 ઇંચથી કમ 1 પોઈન્ટ અહીંયા માર્કિંગ કરી, અને આપણે જોઈન્ટ કરી લઈએ.
હરેક વિડિયામાં બતાવું ટોક્સનું માર્કિંગ એ પ્રમાણે જ આવશે. સાઈડ ટોક્સ ત્રણે તમારા સરખા હોય છે. આને આને આપણે મૂંઢાકારે ટક્સ લેવાનો છે, તો એક આપણે અહીંયા 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. આ રીતે 2 ઇંચ થશે, આમ તમારે 3 ઇંચ થશે. એ રીતે તમારે એક માર્કિંગ કરી ને એક મૂંઢાકારે ટક્સ લેવાનો હોય છે. એ તમારે 3 ઇંચ ટક્સ નાના હોય છે, એક સરખા હોય છે, વચ્ચેનો ટક્સ આપણો મોટો હોય છે. આ રીતે માર્કિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આગળનો ભાગ આપણે તૈયાર થઈ ગયો છે. હવે હું તમને કટિંગ કરીને બતાવું કે કેવી રીતના એનું કટિંગ થશે. આ રીતે આપણો આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જોવાની છે સ્લીવ. હવે આપણે સ્લીવ જોવાની છે. તો પેપરને મેં એક વખત ફોલ્ડ કરેલું છે, તમે જોઈ શકો છો. આ ગળીવાળો ભાગ છે. હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે. તો પાછળના ભાગમાં આપણે સિલાઈ માટેનું છોડી ને આ રીતે આપણે મૂંઢાકારને માપી લેવાનું છે. તો હવે 10. પહેલા આપણે સ્લીવની લંબાઈ જોઈ લઈએ. તો 4 ઇંચની છે સ્લીવ, તો આપણે 1.5 ઇંચ રાખીએ, કેમ કે આપણે સાદી સ્લીવ છે. અસ્તરવાળું હોય તો તમારે 1.5 ઇંચ, ને સાદી સ્લીવ હોય તો 1.5 ઇંચ વધારે લેવાનું છે લંબાઈમાં. તો 5.5 એક માર્કિંગ કરી લો. મૂંઢાકાર છે આપણો 10, તો 10 એક માર્કિંગ કરવાનું, બરાબર. આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. હવે નીચેની મોરી જોવાની છે. 14 છે તો 7 સિલાઈ માટે 1. હવે 1.5 ઇંચ એક આપણે આ રીતે માર્કિંગ કરવાનું છે. આ ક્રોસને આપણે જોઈન્ટ કરી લઈએ. 1 ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું છે. 2 ઇંચ જેટલું અહીંયા છોડી ને આપણે શેપ આપી દેવાનું છે. આ રીતે આપણે સ્લીવ બને. આ રીતે તમારે સ્લીવનો શેપ આપી દેવાનો છે. હવે કટિંગ કરીને તમને બતાવું કે કેવી રીતના સ્લીવ થશે. એક વચ્ચે માર્કિંગ કરી લેવાનું. આપણે સ્લીવ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ આપણો પાછળનો ભાગ છે. આ આપણો આગળનો ભાગ. આ રીતના મેં ઇઝી મેથડથી તમને બતાવેલું કે 42 ઇંચની સાતી પહોળાઈ હોય તો કેવી રીતના તમારે 4 ટક્સવાળું બ્લાઉઝનું કટિંગ કરવું. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.